સરળતાથી અંગ્રેજી શીખો સિરીઝમાં આજે ધોરણ 9ના અંગ્રેજી વિષયમાં પ્રથમ પાઠ ચિતા ટીયર્સમાં ભાગ બીજો પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, અત્યાર સુધીમાં આપણે જોયું કે ઇદી નામનો જે શિકારી છે એણે ચિતાના બે બચ્ચાઓને કેવી રીતે ચોર્યા અને એને કઈ રીતે સંતાડ્યા. હવે આગળ શું બને છે એ આપણે આ પાર્ટમાં જોવા જઈ રહ્યા છીએ. ધ મધર ચિતા રિટર્ન આફ્ટર અ વાઇલ. થોડીક વાર પછી મધર ચિતા પોતાની જાળીમાં પોતાના રહેઠાણે પાછી આવી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. એણે પોતાના બચ્ચાઓને ત્યાં જોયા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. તેણે ચારે બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી. પ્રથમ તો એ ખૂબ જ ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. ખૂબ જ ગુસ્સે થઈને હિંસક રીતે એ કૂદકા મારવા લાગી. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ સ્નિફ્ડ એટલે કે સૂંઘવું. ચારે બાજુ એને સૂંઘ્યું. મિત્રો, આવા જે પ્રાણીઓ છે એની સૂંઘવાની શક્તિ પણ વિશેષ પ્રકારની હોય છે. એટલે સૂંઘીને પણ એ પોતાનો ખોરાક અથવા તો પોતાના બચ્ચાઓને શોધી શકતા હોય છે. અહીં આ ફિમેલ ચિત્તાએ પણ ચારે બાજુ સૂંઘીને પોતાના બચ્ચાઓને પ્રાપ્ત કરવાનું વિચાર્યું. બટ અલાસ સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ નિરાશાજનક રીતે એ પોતાના પ્રિય એવા બચ્ચાઓને શોધી શકી નહીં અથવા તો એને એ બચ્ચાઓ મળ્યા નહીં. એટ લાસ્ટ સી બીકેમ સેડ. છેલ્લે તે મધર ચિત્તા ખૂબ જ ઉદાસ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. આખી રાત્રિ દરમિયાન ખૂબ રડી અને બીજે દિવસે સાંજ સુધી રડી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક્સ. એટલી બધી રડી કે એના ગાલ ઉપર આ રીતના કાળા ડાઘ બની ગયા. સ્ટેન એટલે કે ડાઘ. સ્ટેન ડાઘ. આવા ડાઘ છે એ ગાલ નીચે બની ગયા. એટલી બધી એ રડી. સી વોઝ સ્ટીલ વીપિંગ. અને હજી પણ એ રડી રહી હતી. વીપિંગ એટલે રડવું, આક્રંદ કરવું. તો આ રીતે એ ખૂબ જ દુઃખી થઈ ગઈ અને રડે છે. મિત્રો, હજુ સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અંગ્રેજીને લગતા વિડીયો, ગ્રામરને લગતા વિડીયો હું જ્યારે જ્યારે બનાવું ત્યારે આપનું નોટિફિકેશન એને મળતું રહે. એ ઉપરાંત તમે મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. આનાથી મને પ્રોત્સાહન મળે છે તો તમે આ કાર્ય કરશો. પાઠમાં આગળ વધીએ. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી ધેટ સી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. રાત્રિના સમયે મધર ચિત્તા એટલી બધી રડવા લાગી કે તેનો અવાજ નજીકના ગામડામાં રહેતો એક ડાહ્યો માણસ, બુદ્ધિશાળી અને શાણો માણસ હતો, વાઇઝ મેન એટલે કે શાણો માણસ, એને એનો અવાજ સંભળાણો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. અને પહેલાં વૃદ્ધ વ્યક્તિને સમજાઈ ગયું હતું કે ખરેખર શું બન્યું. મિત્રો, જંગલમાં રહેતા લોકો પ્રાણીઓની વેદનાને પણ સમજતા હોય છે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. પેલા વ્યક્તિએ તરત જ પોતાના મજબૂત એવા માણસો, ક્લબ એટલે કે મંડળી, પોતાની મજબૂત માણસોની જે ટોળી અથવા તો મંડળી લઈને એ બહાર આવ્યો. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ.
અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શનો હોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ વ્યક્તિ છે એનું નામ છે શનો. એ ખૂબ જ ડાહ્યો અને શાણો વ્યક્તિ હતો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અને એ પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો અને પ્રાણીઓને ખૂબ જ ચાહતો હતો. વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. જ્યારે શનો અને એની ટીમે જંગલમાં ફરીને ચિત્તાના બચ્ચાઓને શોધી કાઢ્યા ત્યારે હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇરીઝ વિકન આઈડિયા. ત્યારે એને ખબર પડી કે આવો દુષ્ટ વિચાર, વિકન આઈડિયા એટલે આ દુષ્ટ વિચાર, એને ખ્યાલ આવી ગયો કે આવો દુષ્ટ કૃત્યો અથવા તો દુષ્ટ વિચાર કરનાર આ જંગલમાં બીજો કોઈ નહીં પણ ઈદી જ હોય છે. હી ગોટ એંગ્રી વેથ ઈદી. ઈદી ઉપર ખૂબ જ ગુસ્સે થયો. હી રશ ટુ ધ હર્ટ. એ પોતાની ટોળકી સાથે ઈદીની ઝૂંપડીએ ગયો એન્ડ શાઉટેડ, બૂમ પાડીને કહ્યું, આઈ હેટ યુ ઈદી, ઈદી હું તને ધિકારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. આમાં આપણા સમાજના બધા તને ધિકારીએ છીએ. ટ્રાઇબ એટલે કે જાતિ. આપણા સમાજના અથવા તો આપણી જાતિના બધા તને ધિકારીએ છીએ. બીકોઝ કારણ કે યુ આર લેઝી, કારણ કે તું આળસુ છે એન્ડ વિકેડ ટુ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. શનોએ કહ્યું કે આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાતથી, પોતાની શક્તિથી અને કૌશલ્યથી, સ્કિલ એટલે કે કૌશલ્ય, કૌશલ્યથી શિકાર કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર. પરંતુ તું તો ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ. સાથે સાથે તું એક ચોર પણ છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જાતિના નિયમોને તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. અને તારે લીધે આખી આપણી જાતિનું અપમાન થયું છે. ડિસઓનર એટલે કે અપમાન થવું. આ રીતે શનોએ પેલા ઈદીને ખૂબ જ અપમાનિત કરીને એને એના કાર્યને વખોડ્યું. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. હન્ટર ટ્રાઇબના બધા લોકો એકઠા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તે લોકોએ નક્કી કર્યું કે આ ઈદીને આપણા ગામમાંથી કાયમી માટે હાંકી કાઢવો છે. ડ્રાઈવ અવે એટલે કે હાંકી કાઢવું. શનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ. શનો પોતાના ખંભા ઉપર બંને બચ્ચાઓને લઈને એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. એની માતા પાસે જાય છે અને એને પાછા આપી દે છે. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ મધર ચિતા હેડ સ્ટેન હર ફેસ ફોર એવર. શનોએ જોયું કે લાંબો સમય રડવાથી મધર ચિતાના ફેસ પર, ચહેરા પર ડાઘા, કાળા ડાઘા પડી ગયા છે. અહીંયા આપણે પણ જોઈ શકીએ છીએ કે આ જે કાળા ડાઘ છે એ કુદરતે એમાં મૂક્યા છે. અને અહીં લેખક છે એવી કલ્પના કરે છે કે ચિત્તાના ટીયર્સ, આંસુને લીધે આવા આ ડાઘ છે એ પડી ગયા છે. તો આ રીતે આપણે મિત્રો જોયું કે પ્રાણીઓનું માં જે સંવેદનશીલતા છે એ આપણામાં, માણસોમાં સંવેદનશીલતા નથી. તો આપણે તમામ જીવજંતુઓ, પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઈએ, દયાભાવ રાખવો જોઈએ,
અને એને બને ત્યાં સુધી હેરાન કરવા જોઈએ નહીં એવી શીખ આ પાઠમાંથી મળે છે. હજી આપણે પાઠમાં આગળ વધીએ. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, ચિત્તા વિશેની હકીકતો. ચિત્તાની હાઈટ કેટલી હોય છે? હાઈટ 100 સેન્ટીમીટર્સ જેટલી હોય છે. વેઇટ 65 કેજી, 65 કિલો જેટલું વજન હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે બચ્ચાનું વજન કેટલું હોય? તો 300 ગ્રામ, 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી, તો એની પુખ્તતાની ઉંમર કેટલી હોય છે? તો 2 વર્ષની છે. આઈડેન્ટિફિકેશન, આપણે એને ઓળખશું કઈ રીતે? ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાનું શરીર છે હળવું હોય છે. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ, લેપર્ડ એટલે કે દીપડો. દીપડાના શરીર કરતાં ચિત્તાનું શરીર હળવું હોય છે અને એના દીપડાના પગ કરતાં ચિત્તાના પગ છે લાંબા હોય છે. ઇટ હેઝ અ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, ચિત્તાના શરીર ઉપર આવી રીતના છૂટા છવાયા, આઇસોલેટેડ એટલે કે છૂટા છૂટા કાળા ટપકા હોય છે આવી રીતે. વેર એઝ, જ્યારે ધ લેપર્ડ હેઝ કલસ્ટર ઓફ સ્પોટ, કલસ્ટર્સ એટલે કે ઝુમખું, સ્પોટ્સ એટલે કે ટપકા. જ્યારે દીપડાના શરીર ઉપર કાળા ટપકાનું ઝુમખું હોય છે આવી રીતે, જો અહીંયા 2 થી 3 ટપકાઓ જોઈન્ટ થયેલા હોય છે, જ્યારે ચિત્તાના શરીર ઉપર આ જે કાળા ટપકા છે છૂટા છૂટા હોય છે. આવી રીતે આપણે ચિત્તો અને દીપડો આ બંને વચ્ચેનો તફાવત સમજી શકીએ અને એને આપણે ઓળખી શકીએ. દૂરથી જોઈએ તો બંને આપણને સમાન લાગે છે, પણ એના શરીર ઉપરના જે ટપકા છે એને લીધે આપણે એને ઓળખી શકીએ કે આ દીપડો છે કે ચિત્તો છે. હેબિટેટ એટલે કે એનું રહેઠાણ, ચિત્તાનું રહેઠાણ કેવા પ્રકારનું હોય છે? ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા પ્રકારના જે જંગલો છે એમાં એ સામાન્ય રીતે ચિત્તા રહે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, અત્યારે સમગ્ર વિશ્વમાં માત્ર આફ્રિકાની અંદર એનું રહેઠાણ છે અથવા તો એમાં જોવા મળે છે આફ્રિકાના જંગલોમાં. અહીંયા આપણે વિશ્વનો મેપ જોઈ રહ્યા છીએ, એમાં અહીં ભારત છે અને ભારતથી ખૂબ દૂર એવું અહીંયા આફ્રિકા ખંડ આખો છે. એ આફ્રિકા ખંડના જંગલોમાં આ ચિત્તા જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા, એક સમયે આપણા ભારત દેશમાં પણ ખૂબ જ ચિત્તાઓ હતા. બટ ધ લાસ્ટ વન વોઝ સો શૂટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950, પણ છેલ્લો જે ચિત્તો શિકારીઓએ 1950ની આજુબાજુમાં મારી નાખ્યો હતો. ત્યારબાદ 1950 પછી ભારતમાં ક્યાંય ચિત્તા છે નહીં. હાલ જૂનાગઢ ઝૂની અંદર આફ્રિકામાંથી મંગાવેલો ચિત્તો જોવા મળે છે, તો અમુક અમુક ઝૂમાં ક્યાંય જોવા મળે છે, પણ કુદરતી અવસ્થામાં જંગલમાં ક્યાંય જોવા મળતા નથી. મિત્રો, ધોરણ 6 થી 10ના તમામ યુનિટ્સ અને ગ્રામરના તમામ યુનિટ અને ટોપિક્સ ની મેં ઓનલાઈન ટેસ્ટ બનાવી છે. આ ઓનલાઈન ટેસ્ટ ઘર બેઠા તમે આપી શકો છો, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જાણી શકો છો. આ ટેસ્ટ આપવા માટે તમે ગૂગલની અંદર સર્ચ કરો સંજય કોરિયાઝ બ્લોગ, એમાં ગયા બાદ મેનુમાં જાઓ, મેનુમાં ગયા બાદ ઓનલાઈન ટેસ્ટ નામનું કેટેગરી આવશે, એમાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની ઓનલાઈન ટેસ્ટ જોવા મળશે. એ ટેસ્ટ પણ આપીને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો અને તમારું મૂલ્યાંકન જાતે જ કરો. હેબિટ્સ, ચિત્તાની ટેવ કેવી છે? હેબિટ્સ એટલે કે ટેવ, એની ખાણીપીણી અને એને શિકાર કરવાની પદ્ધતિ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ,
आखी पृथ्वी पर सौथी झड़पी दौड़ी सके एवं कोई प्राणी हो तो ये चित्तो है। इट्स टॉप स्पीड केन बी अराउंड 100 किलोमीटर पर अवर, एनी खूबज झड़पी, खूबज झड़प, अतिशय वधु झड़प है, ये 100 आजूबाजू जोवा मळी छे। एक कलाक में 100 किलोमीटर कापी नाखे एवी एनी झड़प अत्यार सुधी में नोंधाणी छे। बट इट केन मेंटेन दिस स्पीड ओनली फॉर अ वेरी शॉर्ट डिस्टन्स, पण आ जे स्पीड छे ए खूब ज ओछा समय माटे ज ए जाळवी राखे छे। मेंटेन एटले के जाळवू, तो आ जे स्पीड छे ए बहु लांबो समय सुधी जाळवी राखतो नथी, थोड़ाक समय माटे ज्यारे शिकार करवानो होय त्यारे ए आ स्पीड धारण करे छे, ए लॉन्ग टाइम सुधी आ स्पीड धारण करी शकतो नथी। समटाइम्स इट केन टेक अ लीप, लीप एटले कूदको, क्यारेक क्यारेक ए एज लॉन्ग एज 25 मीटर्स, 25 मीटर नो लांबो कूदको पण मारी शके छे। इट क्रिप्स એટલે કે લપાઈને છુપાઈને જવું, ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, પોતાનો જે શિકાર છે, પ્રે એટલે શિકાર, પોતાના શિકારની પાછળ લપાઈ છુપાઈને એ જાય છે, એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી કૂદકો મારીને પોતાના શિકારને પકડી લે છે। આવી એને શિકાર કરવાની પદ્ધતિ છે। इट डज नॉट प्रिजर्व इट्स प्रे, पोताना शिकार ने ए राखी मुकतो नथी। दिस समटाइम्स कोज डेथ ऑफ कब्स एंड यंग चीता, अने आ ताजे ताजू खावानी एनी जे मनोवृत्ति छे, पोताना शिकार ने शिकार कर्या बाद खाई शकाय एटलू खाई ने त्यां छोड़ी दिए छे, पछी एने साचवी राखता नथी। आने लीधे क्यारेक क्यारेक એના બચ્ચાઓ ભૂખ્યા રહીને મૃત્યુ પામે છે, અથવા તો મોટા જે ચિત્તા છે એ પણ મૃત્યુ પામે છે, કારણ કે દરરોજ એને શિકાર મળતો નથી અને ક્યારેક એને ભૂખ્યા રહેવું પડે છે અને ભૂખમાં એનું મૃત્યુ પણ થઈ જાય છે। ઇટ ઇઝ અ સોલિટરી ક્રિચર, સોલિટરી એટલે કે એકલું અટલું ફરતું પ્રાણી છે, ક્રિચર એટલે કે પ્રાણી। इट डज नॉट लीव इन अ ग्रुप ओर अ हर्ड, ए जूथ में के टोड़ा में, हर्ड एटले टोड़ू, टोड़ा में रहतू नथी। इट्स फेमिली सेपरेट्स एज सून एज द कब्स आर मेच्योर, जारे एना बचाओ छे ए मेच्योर थई जाय छे एटले के पुख्त थई जाय छे, त्यारे तरत ज पोतानुं फेमिली ए એકબીજાથી છૂટા પડી જાય છે, ફેમિલીમાં રહેનારું આ પ્રાણી નથી। ડાયટ, એનો જે ખોરાક કેવા પ્રકારનો છે એ સમજીએ। મીડિયમ સાઇઝ્ડ બક્સ, મધ્યમ પ્રકારના, મધ્યમ કદના જે હરણ છે, બક્સ એટલે કે હરણ, એનો આર ઇટ્સ મેઇન ફૂડ, એનો મુખ્ય ખોરાક છે। ઇટ ઓલ્સો કેચીસ હેર્સ, હેર એટલે કે સસલા, સસલાને પણ એ ક્યારેક ક્યારેક પકડીને પોતાનો શિકાર બનાવે છે। એન્ડ લાર્જ બર્ડ્સ, મોટા પક્ષીઓને પણ શિકાર કરે છે, તો આ એનો ખાસ ખોરાક છે અને એ રીતે એ પોતાનો શિકાર કરતો હોય છે। કબ્સ, એના જે બચ્ચા છે કેવા હોય છે? ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કબ્સ એટ અ ટાઈમ, મધર ચિત્તા છે અથવા તો ફિમેલ ચિત્તા એક જ સમયે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે। દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, આ બચ્ચાઓ છે જન્મ સમયે સરસ મજાની ગ્રે કલરની રૂવાટી ફર એટલે કે રૂવાટી હોય છે અને સુંદર મજાના એ બચ્ચાઓ દેખાય છે। મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચડ વિસલ લાઈક અ બર્ડ,
જેવી રીતે પક્ષીઓ સિસોટી વગાડતા હોય છે એવી જ રીતે સિસોટી વગાડીને મધર ચિત્તા છે એ પોતાના બચ્ચાને બોલાવતી હોય છે. તો આ રીતે બચ્ચાઓ વિશેની માહિતી, ચિત્તા વિશેની માહિતી, એના ખોરાક અને એના શિકાર કરવાની પદ્ધતિ, આ બધું આપણે જાણ્યા સમજ્યા. આ રીતે આપણે પ્રથમ યુનિટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. પૂર્ણ કરતાં પહેલાં એના આઈએમપી જે ક્વેશ્ચન છે એ જોઈએ. મિત્રો, પરીક્ષા માટે આ પાઠમાંથી કેટલાક આઈએમપી ક્વેશ્ચન અહીંયા મેં આપ્યા છે. વિડીયોને પોઝ કરીને તમે આ પ્રશ્ન લખી લ્યો અને પ્રશ્નના જવાબ તમે પાઠમાંથી અથવા તો વિડીયોને આધારે લખો ને આ બધા પ્રશ્નોના જવાબ લખીને એને પાકા પણ કરો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા આ પ્રશ્નો છે. આવી રીતે મિત્રો, આ પ્રથમ પાઠનો ભાગ બીજો પૂર્ણ કરીએ છીએ. વધુ વિડીયો માટે મારી ચેનલ જોતા રહેજો. ગુડ બાય.